ચાઇનામાં કોરોના વાયરસે કહેર મચાવ્યું છે ત્યારે સુરતની સિદ્ધિ પંડ્યા વેકેશન હોવાથી ચાઇનાથી પરત સુરત આવી ગઈ છે. સિદ્ધિ ત્યાં એમબીબીએસનો અભ્યાસ કરે છે ત્યારે સિદ્ધિએ ચાઇનામાં રહેતા ભારતીયની હાલત દયામય છોવાનું જણાવ્યું હતું. સિદ્ધિએ જણાવ્યું હતું કે ચાઇનામાં અનેક ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે. હજુ અમારી બેચના 10 વિદ્યાર્થીઓ ચાઇનામાં ફસાયેલા છે. તમામ વિદ્યાર્થીઓ હાલ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કોઈને ચીનની બહાર જવા દેવામાં આવતા નથી. ભારતમાંથી પણ લોકોને ચાઇના જવા દેવામાં આવતા નથી. સિદ્ધિ 13 જાન્યુઆરીના દિવસે સુરત આવી ગઈ હતી. વાયરસને કારણે કરિયાણાના ભાવ વધતા મુશ્કેલી અને બીજી તરફ ચાઇનામાં કોરોના વાયરસના કારણે પાણી અને કરિયાણાના ભાવ આસમાને પહોંચી ગયા છે. જે બોટલ અગાઉ 2-3 યુવાનમાં મળતી તે અત્યારે 148-150 યુવાનમાં મળે છે. આ સાથે જ કરિયાણાને લગતી વસ્તુઓમાં પણ ભારે લૂંટ ચલાવવામાં આવી રહી છે. જો કે સિદ્ધિની વાત કરીએ તો કોરોના વાયરસ ફેલાય તે પહેલા ભારત આવી જતા તેમને હાશકાર અનુભવ્યો હતો, પરંતુ હજુ ત્યાં વિદ્યાર્થી ફસાયેલા છે. તેના માટે સિદ્ધિ પ્રાર્થના કરી રહી છે કે તેમને ભગવાન સલામત રાખે. સૌથી મોટી એ લોકોની માંગ છે કે બસ અમને ઘરે પાછા મોકલી દે, અમારી માટે બહુ જ. અને લોકો આશા રાખે છે કે મોદીજી એમને હેલ્પ કરશે, એસેમ્બલી ને બધા હેલ્પ કરશે, પાછા ઘરે આવી શકશે. કેમેરામેન સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.